લાકડા સરકાવીને બેઠા હતા, તેઓ લાલ અંગારા પાસે હાથ રાખતા
જુદી જુદી બુફાડી ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવો ફરી આ સુધી એને કહે છે કે તારે શું ઘર નથી બનાવવું કે ખટખટ તો ગીત ગીત ગાતા બીજી ગાડીએ ઠેકડામાં લગાવી ઝાડ ઝાડની છાંયે રહીએ છીએ કુચરેથી પવન નાખીએ છીએ ગરમીથી ક્યાં ડરીએ છીએ ઉભા હોપ કરીએ છીએ ભલે ફરી વાર હોપ ઉભા હોપ કરવા લાગ્યા છે ચટપટ સુધરી તો પોતાના માળામાં ઝૂલતી રહી ને ખટખટ બાંદરાની ચિંતા કરતી રહી પાછી પોતે બાંદરાઓની ચિંતા પોતે કરવા લાગી છે ચોમાસું આવ્યું આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો કડક ધૂમ અને ગડગડ ધૂમ વીજળીના કડાકા ભડાકા અને વાદળોના ગડગડાટ બધા ઝાડ પાણીથી કર બતોડ થઈ ગયા બધે ઝડબંબાકાર ઝડબંબાકાર ખટખટ ને એના દોસ્તો ભીંજાઈ ગયા હવે ઉનાળો થયો તો હવે ચોમાસું આવ્યું તો ફરીવાર બધા જ વાંદરાઓ ચોમાસામાં પણ એની પરિસ્થિતિ બગડવા લાગી છે એક ફૂલ ખૂબ જ વરસાદ ક્યાંય વરસાદ છે બીજું કઈ દેખાતું નથી અને બધા જ વાંદરાઓ એકદમ ભીંજાઈ ગયા માથે મોઢે પીઠે ઉછળે પાણી જ પાણી ઠંડી ખૂબ લાગવા માંડી પછી વાંદરાઓને ઠંડી પણ ખૂબ લાગવા લાગી માળામાંથી સુગરી ફરફર કરતી આવી તેને જોયું કે બધા વાંદરા તેની ઉછળી ઊંચી કરીને મિનારા જેવું બનાવીને બેઠા છે આપ જોઈ શકો છો કે બધા વાંદરા જો પોતાની ઉછળી ઊંચી કરીને મિનારા જેવું બનાવીને બેઠા છે અને ગીત ગાતા હતા ઉચ્ચ મિનારામાં રહીએ છીએ પાણીમાં પલળીએ છીએ વરસાદથી ત્યાં ડરીએ છીએ ભૂખ ઉપાવું કરીએ છીએ ફરીવાર પોતે એ ગીત ગાયું છે પછી ત્યાંથી ઉભા હું કરતા ભાગી ગયા વાંદરાઓએ ઘર ન બનાવ્યું તો ન જ બનાવ્યું ને ચટપટ સુગરી સુગરીબાઈએ ચિંતા છોડી દીધી અને બિચારી કેટલી વાર કેવા હોવા છતાં વાંદરાઓએ પોતાનું ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું આમ પછી છેલ્લે સુગરી પણ થાકી ને ચિંતા કરવા મૂકી દીધું કે આ વાંદરાઓ સુધરશે તો નહીં જ એની ચિંતા પણ એને કરવાનું છોડી દીધું છે હવે પ્રશ્ન નંબર 5 વાતચીત હવે વાતચીત કરવાની છે વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને વધુ મજા આવે તમે વિચારો આજે વાર્તા આપણે વાંચી દીધી ત્યારે તમને સૌથી વધુ ક્યારે મજા આવી જાય વાંદરાઓ શું કરતા હતા તમને વધુ મજા આવે તો કેવો એ જો આપણે જોઈ શકો છો આ ચિત્ર જોઈને આપણને બહુ મજા આવે વાંદરાઓ પોતાની પૂંછડીથી મિનારા બનાવે છે ત્યારે એ જોવાની અને સંભાળવાની પણ બહુ મજા આવે છે હજી વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય ત્યારે તમે શું કરશો જો તમે વિચારો કે તમે ક્યાંય ગયા હોય અને અચાનક વરસાદ તૂટી પડે તમારી પાસે છત્રી ન હોય તો તમે લોકો શું કરો તો આપણે શું કરતા પ્રશ્ન નંબર 2 વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો કેવી તકલીફ પડે છે તો તમારે વિચારવાનું જો તમે ક્યાંય બહાર ગયા હોય અને વરસાદ અચાનક તૂટી પડે અને તમારી પાસે છત્રી ન હોય તો શું થાય આપણે લોકો શું કરીએ આપણે તો કોઈ કારણસર 2-3 મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે આપણને કેવી તકલીફ પડે વિચારો જો આપણે 2-3 મહિના હમણાં જ આપણે જાણીએ છીએ લોકડાઉન ના લીધે ઘણા બધા પોતાનું ઘર છોડી ગામડે રહેવા કે જતા રહે છે તો ઘર વગર આપણે કેવી તકલીફ પડે પહેલા તો આપણે બાર ક્યાં ગયા હોય તો આપણે જમવાનું બેડ ના આવે સુવાની કોઈ જગ્યા આપણને અનુકૂળતા ના આવે અને ઘણી બધી આપણે તકલીફ પડતી હોય છે જો કે ઘરે આપણે આરામથી જીવી સુઈ શકીએ છીએ અને બાર બોલે દાણા ખાચે પાંદડા છે ગીણી ગીણી
તમે શુભરી હોય તો તમે વાંદરાને શું સલાહ આપો છો? તમે
કહેશો એ તમારી વિચારવાનું છે. હવે આ આપણે સૂત્ર તમારી નોટબુક ની અંદર મતલબ તમારી જે બાકી બુક બનાવવાની કીધું છે એની અંદર બધા પ્રશ્નો જવાબ આપવાના છે. બધા ટેક્સ્ટ બુક માં પણ લખવાના રહેશે. બને ત્યાં સુધી પ્રશ્નો પહેલા વાંચો, યાદ રાખો અને પછી જાતે લખવાનો પ્રયત્ન કરો.